દ્વારકા ટાઉન જે છે એ આપને ખબર છે ભારતમાં અને વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધ છે. અહીંયા ખૂબ ટુરિસ્ટ આવે છે ફરવા માટે અને દર્શન કરવા માટે. લગભગ છેલ્લા બે વર્ષથી અહીંયા અને જે ભારતભરમાં એક જે છેતરપિંડી ચાલતી હતી, જે જુદા જુદા જે અમારી ટેમ્પલ ટાઉન છે, જે મેઇન મેઇન ટુરિસ્ટ લોકેશન છે, અહીંયા જેટલી પણ હોટલ્સ હોય છે એની ખોટી વેબસાઇટ અથવા તો ખોટા ગૂગલ એડ ઊભા કરીને જે પણ કસ્ટમર અહીંયા ફરવા માટે ઈચ્છે છે તો એ ખોટી વેબસાઇટ ઉપર જાવીને જે ડિટેલ છે એને કોન્ટેક કરશે, પછી એ માણસને પેમેન્ટ કરશે અને એને લાગે છે કે એની બુકિંગ થઈ ગઈ. બટ જ્યારે એ ખરેખર જે ટાઉનમાં જ્યારે બુકિંગ થઈ અહીંયા આવે છે અને હોટલ જાવે છે, ત્યારે એને ખબર પડે છે કે એની સાથે બધું જે છે છેતરપિંડી થઈ. તો એના હિસાબથી અમારા દ્વારકા ટાઉન પણ એમાં ખૂબ એમાં ઘણા લોકોને દેશભરથી આવ્યા અને હાલાકી થઈ, માનસિક હેરાની થઈ. અમને છેલ્લા એક વર્ષમાં 4 ગુના પણ દાખલ કર્યા છે, 2 અહીંયા અવેરનેસ પ્રોગ્રામ પણ દાખલ કર્યા છે. જે અમારી ગુના જે દાખલ કર્યા હતા, અમારી જે સાયબર સેલની ટીમ છે, એમાં અશરફ બલોચન અને ટીમને ઘણી મહેનત કરી, ટેકનિકલ ડિટેલ્સ મેળવી એ ખબર પડી કે એમાં જે મેઇન માસ્ટર માઇન્ડ છે એ એક નીરજ સદાનંદ તિવારી, ઉંમર 34 વર્ષ, રહેવાસી લખનૌ છે. એને ડિટેન કરવા માટે અમારી ટીમ ગઈ, એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને અત્યારે અમે 17 તારીખ સુધીની એને રિમાન્ડ પણ મળી છે. એની પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી કે અત્યાર સુધીમાં એને જે છે ટોટલ 117 જેટલી ખોટી વેબસાઇટ્સ અથવા તો ગૂગલ એડ એને પોતે જે છે બનાવી છે. પછી એ કરવા માટે એને લગભગ 255 જેટલી ખોટી જે છે જીમેલ આઈડી યુઝ કરી છે. એ પોતે જે છે પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી યુઝ કરતા હતા, ટેથર કરીને ક્રિપ્ટોકરન્સી છે, એના પાસેથી બધું જે ડિજિટલ ઇક્વિપમેન્ટ્સ છે અને લગભગ 14 જેટલા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કબજા લીધા છે. એ પોતે વેબ હોસ્ટર સર્વિસીસ હોય છે, ધારો કે વિક્સ, ગૂગલ ડોમેન અને હોસ્ટિંગર એ યુઝ કરતા હતા અને ગૂગલ સાઇટ મારફતે બધું એ વેબસાઇટ બનાવતા હતા. એને જે પણ એમાં છેતરપિંડી કરતા હતા એને કોન્ટેક કરશે અને બધું એના કહેવાથી જે છે પેમેન્ટ મારફતે પછી વેબસાઇટ ઊભા કરતા હતા અને ફિર પછી જે યુઝ કરીને જે પણ માણસો હતા જે ટુરિસ્ટ લોકોને ટાર્ગેટ કરતા હતા. એમાં તો જે એ માણસ એ તો જે આપ કહી શકો છો કે એ બધું એક ગેંગ હોય છે, એના એક મેઇન માણસોમાં છે જે પોતે એ શું કરે છે કે ધારો કે કોઈ માણસને કોઈ પણ એક્સ વાય ઝેડ હોટલની જે છે એ ખોટી વેબસાઇટ ઊભા કરવા હશે તો એને કોન્ટેક કરશે અને એને કોન્ટેક કરીને એને પેમેન્ટ કરશે અને લગભગ એના પેમેન્ટ ડિફર કરતી હતી, બટ લગભગ 10,000 થી 25,000 જેટલી રેન્જ હતી. પછી એના ટેકનિકલ જે એની વેબસાઇટ્સને યુઝ કરીને એ જે છે ખોટી વેબસાઇટ ઊભા કરતા હતા. એને ગુજરાતમાં અમારે દ્વારકા, સોમનાથ, આણંદ અને જૂનાગઢ બાજુ પણ એને જુદા જુદા હોટલોની વેબસાઇટ બનાવી છે અને ભારતમાં લગભગ 19 જેટલા ટાઉન્સ છે અથવા તો સિટી છે જ્યાં એને ખોટી ખોટી વેબસાઇટ બનાવી છે.